નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માત્ર. દોસ્તો, કરુણા ટોક્સમાં પુસ્તક સંઘ મૈત્રી એવી એક નવી સિરિયલ શરૂ કરી છે. તમે કોઈ સારું પુસ્તક વાંચ્યું હોય તો એ પુસ્તક વિશે અમારા સ્ટુડિયો ઉપર આવી અને સમીક્ષા કરી શકો છો, સકારાત્મક વિચારો તમારા આપી શકો છો. તો આપ સૌને પણ ખુલ્લું આમંત્રણ છે કે આપ સૌ પુસ્તક સંઘ મૈત્રીમાં એક સારા પુસ્તકની સમીક્ષા કરવા માટે આવો. આજનો એપિસોડ હવે સાંભળો. નમસ્કાર મિત્રો, આવો એક નવા જ પુસ્તકની. પુસ્તકનું નામ છે પરિક્રમા નર્મદા મૈયાની. લેખક છે અમૃતલાલ વેગડ અને તેનું પ્રકાશન કર્યું છે RR શેઠની કંપનીએ. લેખક, ચિત્રકાર અને નર્મદા ભક્ત શ્રી અમૃતલાલ વેગડનું જુલાઈ 18માં અવસાન થયું. આદરણીય વેગડજીએ નર્મદા નદીના અનુપમ સૌંદર્યનું વારંવાર પરિક્રમા કરી આપણને સચિત્ર હસ્પાન કરાવ્યું છે. નર્મદાના અનુરાગી, પ્રવાસ વર્ણન લેખક, ચિત્રકાર પણ ઉત્તમ એવા લેખક શ્રી અમૃતલાલ વેગડના આ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પુરસ્કાર 1994માં મળ્યો અને ગુજરાત સાહિત્ય પરિષદનું કાકા સાહેબ કાલેલકર પારિતોષિક પણ વર્ષ 1994-95માં પ્રાપ્ત થયેલ છે. મૂળધન્ય સાહિત્યકાર શ્રી વિષ્ણુપ્રસાદ ર ત્રિવેદી આ પુસ્તકને આવકાર આપતા કહે છે, જાણે કે તમારી સાથે વાચક પણ પ્રવાસ કરે છે, તમારું યાત્રાવર્ણન રસાદ્ર કરે છે. ધુઆધાર વાણી, ધુઆધારનું વર્ણન યથાર્થ અને હૃદયસ્પર્શી છે. શ્રી વેગડ વિભૂત, વિદ્વાન અને કલાવિદ છે. વિવિધ ભારતીય સાહિત્યનો તેમનો અનુરાગ જણાય આવે છે. નિસર્ગ લીલાઓ તેઓ માણે છે. છેલ્લે આવકાર શિક્ષક હેઠળ પુસ્તક વધાવી સમાપન કરે છે. ગ્રંથ નિવડ્યો છે સ્વાંત સુખાય તેમજ બહુજન સુખાય. ઉત્તમ પ્રવાસ વર્ણન સાથે વાચકને નર્મદા મૈયાની સંગે સંગે ચાલતા હોય તેવો અનુભવ પુસ્તક વાંચતી વખતે થયા જ કરે છે. એમના રેખાંકનો પણ અદ્ભુત માણવા જેવા છે. પુસ્તકના છેલ્લા પાનાઓમાં આ રેખાંકનો સુંદર મજાના કંડારેલા જોવા મળે છે. 175 પૃષ્ઠમાં આ પુસ્તક સમાયેલું છે અને જાણે કે વાચકને નમામિ દેવી નર્મદેનો ઉદ્ઘોષ કરાવી જાય છે. પ્રસિદ્ધ સાહિત્યકાર કવિ શ્રી ઉમાશંકર જોશી પુસ્તકને ઉત્તમ સફળનામા તરીકે મૂલવે છે. તેઓ શ્રી લખે છે, તમારું લખાણ પણ એક ઉત્તમ સફળનામા નિવડશે. નર્મદાને તમે તમારી કરી દીધી છે અને એમ પણ જણાવે છે કે તમારી કૃતિ તો સ્વયં પ્રકાશ બનશે. તો જુઓ, ભોળાભાઈ પટેલનો પ્રતિભાવ કેવો છે. ભોળાભાઈ કહે છે કે નર્મદા લોકનું શ્રદ્ધાન્વિત રૂપદર્શન કરાવતું પુસ્તક. અને જાણીતા પત્રકાર સૌરભ શાહ કહે છે, પુસ્તકમાં જંગલ, સાધુ અને નદીનું વિશ્વ ખુલે છે. પુસ્તક માત્ર ટ્રાવેલોગ ન બની એક અનુભૂતિની યાત્રા કરાવી જાય છે. લેખકશ્રીના બીજા અન્ય ગુજરાતી પુસ્તકો જોઈએ તો સૌંદર્યની નદી નર્મદા, નદિયા ગહરી નાવપુરાની અને શ્રી અમૃતલાલભાઈ વેગડના ગુજરાતી ઉપરાંત એમનો પુસ્તકોનો હિન્દી, મરાઠી, બંગાળી અને અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે.